અહીં વાસણીના સૂરથી ગૌમાતાની સારવાર કરાઈ રહી છે. બીમાર ગાયો માટેની આ ગૌશાળામાં સારવાર અનોખી જ તરકીબથી અજમાવાઈ રહી છે. દાવો કરાઈ રહ્યો છે કે તેનાથી બીમાર ગાયોને રાહત મળે છે. વાત ગ્વાલિયરની આદર્શ ગૌશાળાની છે, જ્યાં નિસહાય અને બીમાર ગાયોની સેવા સારવાર થાય છે. નિર્દય માલિકો દ્વારા તરછોડાયેલી ગાયોની અહીંયા સેવા થાય છે. જ્યારે પશુ ચિકિત્સકો સારવાર કરતા હોય ત્યારે ગૌશાળાના કર્મચારીઓ વાંસળીના સૂર રેલાવે છે. દાવો કરાઈ રહ્યો છે કે સંગીત સાંભળવાથી ગાયોને રાહત મળે છે અને તે શાંતિથી સારવાર કરવા દે છે. ऐसी लगभग 15 से 20 गौवंश रोज आते हैं गौशाला में. अगर कह सकते हैं कि अगर एक सामान्य गाय है जिनको चिकित्सा दी जा रही है तो उसकी उम्मीद कहीं 50% रहेगी बचने की संभावना. अगर म्यूज़िक थेरेपी है तो उसकी परसेंटेज 60+ हो जाता है. जब इलाज करते हैं उस समय मैं बैकग्राउंड में बैठ के पीछे अपने स्लो में अपने रागों का जो आलाप होते हैं उनको मैं बहुत ही स्लो धीरे गति से बजाता हूं ताकि सुनने में बहुत ही सूदिंग और एक रिलैक्सिंग होने मिले. તબીબોનું કહેવું છે કે વાંસળી સાંભળીને ગાયોને રાહત મળે છે અને તેઓ સારવાર માટે સહકાર આપે છે. વાંસળી જે બજતી હે તો ગૌ માતા કો બહોત એક શાંતિ અનુભૂતિ હોતી હે ઓર એકદમ મંત્રમુગ્ધ હો જાતી હે તો ઉસમે જો ઉનકો કષ્ટ હોતા હે તકલીફ હોતી હે ઉસસે બેહદ આરામ મિલતા હે. દાવા પ્રમાણે સંગીત થેરેપી કામ કરતી હોય કે ન કરતી હોય, પરંતુ આ પહેલ ઉમદા ઉદ્દેશથી કરવામાં આવી રહી છે, જેની સહાય ગાયોને અસહ્ય પીડામાંથી મુક્તિ અપાવે છે. અહીં વાંસળીના સૂરથી ગૌમાતાની સારવાર કરાઈ રહી છે. બીમાર ગાયો માટેની આ ગૌશાળામાં સારવાર અનોખી જ તરકીબથી અજમાવાઈ રહી છે. દાવો કરાઈ રહ્યો છે કે તેનાથી બીમાર ગાયોને રાહત મળે છે. વાત ગ્વાલિયરની આદર્શ ગૌશાળાની છે, જ્યાં નિસહાય અને બીમાર ગાયોની સેવા સારવાર થાય છે. નિર્દય માલિકો દ્વારા તરછોડાયેલી ગાયોની અહીંયા સેવા થાય છે. જ્યારે પશુ ચિકિત્સકો સારવાર કરતા હોય ત્યારે ગૌશાળાના કર્મચારીઓ વાંસળીના સૂર રેલાવે છે. દાવો કરાઈ રહ્યો છે કે સંગીત સાંભળવાથી ગાયોને રાહત મળે છે અને તે શાંતિથી સારવાર કરવા દે છે. એસી લગભગ 15 થી 20 ગૌવંશ રોજ આતે હૈ ગૌશાલા મેં. अगर कह सकते हैं कि अगर एक सामान्य गाय है जिनको चिकित्सा दी जा रही है तो उसकी उम्मीद कहीं 50% रहेगी बचने की संभावना. अगर म्यूज़िक थेरेपी है तो उसकी परसेंटेज 60+ हो जाता है. जब इलाज करते हैं उस समय मैं बैकग्राउंड में बैठ के पीछे अपने स्लो में अपने रागों का जो आलाप होते हैं उनको मैं बहुत ही स्लो धीरे गति से बजाता हूं ताकि सुनने में बहुत ही सूदिंग और एक रिलैक्सिंग होने मिले. તબીબોનું કહેવું છે કે વાંસળી સાંભળીને ગાયોને રાહત મળે છે અને તેઓ સારવાર માટે સહકાર આપે છે. વાંસળી જે બજતી હે તો ગૌ માતા કો બહોત એક શાંતિ અનુભૂતિ હોતી હે ઓર એકદમ મંત્રમુગ્ધ હો જાતી હે તો ઉસમે જો ઉનકો કષ્ટ હોતા હે તકલીફ હોતી હે ઉસસે બેહદ આરામ મિલતા હે. દાવા પ્રમાણે સંગીત થેરેપી કામ કરતી હોય કે ન કરતી હોય, પરંતુ આ પહેલ ઉમદા ઉદ્દેશથી કરવામાં આવી રહી છે, જેની સહાય ગાયોને અસહ્ય પીડામાંથી મુક્તિ અપાવે છે.